तो अरवली भिलोड़ा तालुका में खेती में व्यापक नुकसान पहुंचू है। नवा पालार टोड़ा तेमज किशनगढ़ विस्तार में नुकसान थयुं छे। मगफली कपास मकाई सहित खरीफ वावेतर में नुकसान पहुंचू है। शामळाजी विस्तार में गई काले 4 इंच जेटलो वरसाद पड़ो हतो अने 24 कलाक बाद पण अनेक खेतरो जलबंबाकार की स्थिति में छे। अरवली में भारी वरसाद थी खेती ना जे पाको छे जेने व्यापक प्रमाण में नुकसान पहुंचू छे। खेतरो में पानी भराई आव्या छे जेना कारणे जे खेडूतो छे तेमने राता पानी रोवानो वारो आव्यो होय तेवा प्रकारनी जे अत्यारे दृश्य जोवा मळी रह्या छे। शामळाजी में लगभग गईकाले 4 इंच जेटलो वरसाद वरस्यो हतो अने अत्यारे पण जे खेतरो छे जेमां पानी भरायेला होय तेवा दृश्य जोवा मळी रह्या छे। तो विजयनगर पर्वच गाम नो बनाव, विजयनगर की हाथमती नदी में घोड़ापुर आव्यो, पानी आवता अंतिम विधि अधूरी रही गई थी। आ सड़क थी जता पानी में तणाई गई। उपरवास में भारी वरसाद ने पगले नदी में पूर आव्यु हतु, जेमा अंतिम संस्कार थाय ते पहला ज नदी में पूर आव्यु हतु। डांग जिल्लानी पूर्णा नदी में आवेल पूरने कारणे वन विभाग ना डेपो में मुकेला लाकड़ा पानी में तणाई गया। सोशियल मीडिया में वीडियो पण वायरल थयो छे। वरसाद लईने डांग जिल्ला में मार्ग मकान वन विभाग अने खेतीवाड़ी में व्यापकपणे नुकसान पहोंच्यु छे। जिल्ला में नुकसान नो सर्वे चालू छे, रिपोर्ट हजु बाकी छे। तो डांगनो आज वीडियो वायरल थयो छे, पाणीना कारणे वरसादी पाणीना कारणे जे लाकडाओ छे ते पाणीमां तणાઈ ગયા છે તે પ્રકારનો જે વિડિયો છે વાયરલ થયો છે। આ પાણીનું જે વહેણ આપ જોઈ રહ્યા છો તે વહેણ પર લાકડા પણ તણાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। નર્મદામાં અતિ ભારે વરસાદથી લોકોને ભારે નુકસાન થયું છે। ડેડિયાપાડા અને સાગબારામાં 12 કલાકમાં 21 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે। કરજણ ડેમ ઓવરફ્લો થતા 2,10,000 ક્યુસેક પાણી છોડાતા અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી। નર્મદા જિલ્લામાં 1 NDRF અને 4 SDRFની રેસ્ક્યુ ટીમે 6 થી 7 કલાક પાણીમાં ફસાયેલા 12 ખેડૂતોનું રાતના સમયે રેસ્ક્યુ કર્યું હતું। તે ઉપરાંત હેલીપેડ પાસેથી 4 અને સ્મશાન પાસેથી 21 લોકોના NDRF અને SDRFની ટીમે જીવ બચાવ્યા હતા। મેં ખેતરમાં ફસાઈ ગયેલો હતો, ચોપેરમાં નીકળવાની કોશિશ કરી પણ પાણી વધી ગયું લગભગ 5:45 વાગે। ત્યારબાદ પછી મારી માડી નીચે પાણી ચડતું ચડતું 8-10 ફૂટ થવા લાગ્યું, તો મેં મારા બચાવ માટે એક આંબાનું ઝાડ મળેલું હતું તેને પણ મેં ચડી ગયો હતો। NDRFની ટીમ બોટ લઈને બોટ સાથે મને સામે લેવા આવેલા હતા, ત્યાર પછી મને એ લોકો બચાવીને બહાર લાવેલા હતા। સ્મશાન વિસ્તારમાં 21 માણસો ફસાયેલા છે એવો કોલ મળતા તરત જ SP સાહેબ અને કલેક્ટર સાહેબને રિપોર્ટ કરતા ત્યાં અમે રેસ્ક્યુ કામ ચાલુ કરવામાં આવ્યું હતું। એમાં ફૂલ પાણીનો વહાવ ફૂલ કરંટ પાણીમાં હતો, એમાંથી જે વિસ્તારથી અમે બોટ નાખી તેનાથી 2 થી 2.5 કિલોમીટર અંદર અમે ફૂલ પાણીના વહાવના વિસ્તારમાં ગયા હતા અને માણસો બચાવીને લાવ્યા હતા। કમિશનરને મુખ્ય સચિવ સાહેબ આનું રિપોર્ટિંગ મેળવતા હતા અને ત્યારે પછી એવું નક્કી થયું કે 2.5 લાખ ક્યુસેકની જે આવક છે એની બદલે 50,000 ક્યુસેકની આવક કરીએ તો પાણીનું લેવલ ઘટી જાય અને તો NDRFની ટીમ આને બચાવી શકે। આથી 50,000 ક્યુસેકનું લેવલ કર્યું, 30-35 મિનિટ પછી ઇફેક્ટ જોઈ પણ રાજપીપળામાં પણ વરસાદ હતો, આથી 4-5 ફૂટ નીચે ગયું હતું પણ પછી ચેક કર્યું તો હવે 20,000 ક્યુસેક જ ઇન્ફ્લો હતો। ફરી સરકારને વિનંતી કરીને પછી ફરી 50,000માંથી પણ 20,000 ક્યુસેક ખાલી આઉટફ્લો કર્યો, એને કારણે લગભગ 8-1 ફૂટ પાણીનું લેવલ નીચે ઉતરી ગયું, એની સાથે NDRFની ટીમ હેલીપેડ તરફ ધસી આવી। અને હવે વાત બેકાબુ રોગચાળાની। રાજકોટની વાત કરીએ તો વરસાદી સિઝનમાં કેટલાક વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જેના પગલે દર્દીઓની સંખ્યા વધી રહી છે। એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં પાણીજન્ય રોગથી દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે।
तो राजकोट में रोगचाळो वकर्यो छे ने बीजी तरफ वडोदरानी वात करिए तो एसएसजी नी ओपीडी में रोज 2000 दर्दीओनो थसारो छे। अर्बन हेल्थ सेंटर में रोज 100 थी वधु दर्दीओ आवी रह्या छे। वरसाद साथे पाणीजन्य रोगो अने वायरलना केसो पण वधी रह्या छे। शहेरना खानगी अने सरकारी दवाखानानी ओपीडी शरदी खांसी तव झाड़ा उल्टीना दर्दीओथी उभराई रही छे। बीजी तरफ 32 अर्बन हेल्थ सेंटर में रोजनी 125 थी 160 जेटला दर्दीओ सारवार माटे आवी रह्या छे। तो सूरत में वरसाद वच्चे रोगचाळो बेकाबू बन्यो होय तेवुं लागी रह्युं छे। मेलेरिया, कमळो, टाइफॉइड, તાવ, પાણીજન્ય રોગોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો થસારો જોવા મળ્યો। મેડિસિન અને લોહીના રિપોર્ટ બારી દર્દી આગળ લાઈનો લાગી છે। સરકારી ખાનગી હોસ્પિટલ જેને દર્દીથી ઉભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। अमदावाद अने सूरत में इन्कमटेक्स विभागनुं मेगा ऑपरेशन। अमदावाद में कुल 35-40 जगह पर दरोड़ा पाड़वामां आव्या छे। चिरेपाल ग्रुप पर आईटी नी दवाई छे तो बोपल रोड पर चिरेपाल ग्रुप नी मुख्य ऑफिस तेमज शिवरंजनी पासे आवेला चिरेपाल हाउस पर आईटी विभागना अंदाजे 150 अधिकारीओ त्राटक्या। नंदन डेनिम अने विशाल डेनिम पर पण तवाई बोलावी छे। वेद प्रकाश चिरेपाल, ब्रिजमोहन चिरेपाल सहितना ज्योति प्रकाश चिरेपाल अने विशाल चिरेपाल, रौनक चिरेपाल ने त्यां पण दरोड़ा पाड़वामां आव्या छे। चिरेपाल ग्रुप टेक्सटाइल, शिक्षण तेमज रियल एस्टेटना व्यवसाय साथे संकळायेला छे। पोलिस कमिश्नर राजू भार्गवनुं आकरुं पगलुं। पोलिस कर्मचारीओने कड़क संदेश आपवामां आव्यो छे जेमां वाहनमांथी पोलिसना लखाण दूर न करनार विरुद्ध कार्यवाही करवामां आवी छे। महिला एएसआई सहित 7 पोलिस कर्मीओने सरकारी क्वार्टर खाली करवा माटे आदेश करवामां आव्यो छे। शिस्त भंग बदल आ पगलुं लेवामां आव्यो छे। पोलिस कमिश्नर द्वारा अगाउ आ प्रमाणे ज सूचना आपवामां आवी हती। लोकोने वाहन पर पोलिस लखेलुं होय छे ते हटावा माटेनो आदेश आपवामां आव्यो हतो। जो कि न हटावामां आवता आकरुं वलण दाखवामां आव्युं छे। ते लोकोने वात करीए तो क्वार्टर खाली करवा माटेनो आदेश आपी देवामां आव्यो छे। રાજકોટમાં ક્લાસ 2 અધિકારી સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરને અરજી કરાઈ છે। અધિકારીએ ખોટા દસ્તાવેજ બનાવડાવી સરકારી યોજનાનો લાભ લઈ રહ્યાનો આક્ષેપ કરાયો છે। સિવિલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ પર આ આક્ષેપ કરાયા છે। અધિકારીએ પોતાનું તેમજ પરિવારજનોના નામનું પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ બનાવી યોજનાનો લાભ લેવાના આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે। तो राजकोट में क्लास 2 अधिकारी पर जे प्रकारे आक्षेप लाग्या छे। वार्षिक 18 लाख पगार जे धरावे छे अधिकारी, परंतु छतां तेमणे आयुष्मान कार्डनो लाभ लीधो छे ते प्रकारनी अरजी करवामां आवी छे। सामाजिक कार्यकर्ता द्वारा आ अरजी करवामां आवी छे जेमां वर्ग 2ना जे अधिकारी छे तेमना विरुद्ध अरजी करवामां आवी छे। खोटा दस्तावेजथी तेओ योजनानो लाभ लई रह्या छे तेवो आक्षेप करायो छे। राजकोट सिविल में थेलेसेमिया टेस्टनी किट खूटी पड़ता लोकोने हालाकी पड़ी। छेल्ला 12 दिवसथी सिविल में थेलेसेमियानी किट खूटी पड़ी छे, जेने लईने लोकोने धक्को खावानो वारो आव्यो छे। खास करीने गर्भवती महिलाओने डिलिवरी पहेला थेलेसेमिया टेस्ट करावू फरजियात छे, परंतु अत्यारे तेमने धक्का खाईने पाछू फरवू पड़ी रह्यू छे। तो बीजी तरफ लोकोनुं कहेवू छे कि सिविल हॉस्पिटलना तबीबो द्वारा बहारना रिपोर्टने मान्य गणवामां नथी आवतो। गर्भवती होवा छतां वारंवार धक्का खावा पड़े छे। सिविलना धक्काथी लोकोमां हवे रोष फैलायो छे। રંગીલું રાજકોટ રોગીલું રાજકોટ બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સિવિલ હોસ્પિટલની અંદર સામે આવી રહ્યા છે, અને બીજી તરફ સિવિલ હોસ્પિટલની અંદર થેલેસેમિયાની કીટ ન હોવાનું સામે આવ્યું છે। સરકાર દ્વારા સતત એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે સરકાર છે તે ગરીબો માટે કામ કરી રહી છે, સરકાર છે તે મધ્યમ વર્ગીઓ માટે કામ કરી રહી છે। ત્યારે આ પ્રીતિબેન છે કે જેઓ 7 મહિનાની પ્રેગ્નન્સી ધરાવે છે, આ બહેનને ડિલિવરી અહીં કરાવી છે, પરંતુ કહી શકાય કે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ પાસે
થેલેસેમિયાની કીટ નથી. એના જે દંપતી છે તે છેલ્લા 10 દિવસથી અહીં ધક્કા ખાઈ રહ્યું છે, પરંતુ તેમનો થેલેસેમિયાનો ટેસ્ટ કરવામાં નથી આવી રહ્યો. ત્યારે બહેન સાથે પણ વાતચીત કરીશું. બેન, શું કહેશો, કયા પ્રકારની તકલીફ છે ને છેલ્લા 10 દિવસમાં કેટલા ધક્કા ખાધા છે, ડોક્ટર શું કહે છે? ડોક્ટર કહે છે કે તમે રોજ થેલેસેમિયાની કીટ છે નહીં તો તમે આવજો. બીજી વાત પૂછીએ છીએ ક્યારે આવે, તો કે હજી અમને નથી ખબર કે ક્યારે કીટ આવશે એમ. તમે રોજ 2 દિવસથી આવી, પછી બીજા દિવસ પછી આવે, 3 દિવસ થયા, રોજ આવે, ધક્કા ખાઈ, ત્રણ ધક્કા ખાઈ લીધા છે આટલી વારમાં, એક અઠવાડિયામાં. તો ચોક્કસ પ્રીતિબેનના જે હસબન્ડ છે તે પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે, તે પ્રયત્ન કરીશું. ડોક્ટરો શું કહી રહ્યા છે, શું કહેશો? ડોક્ટરોનું એક જ વસ્તુ છે કે આવશે તો અહીંયા તમને કરી આપશું, પણ કંઈ ટાઈમ જ નથી આપતા. ને મેં તો કીધું તમને, તમને થેલેસેમિયાનો રિપોર્ટ આપી દઉં, એ કંઈ વેલિડ નહીં ગણી અહીંયા. ને અહીંયા તમારે ડિલિવરી કરાવી હોય તો તમારે બધા ટેસ્ટ અહીંયા જ ફોલોઅપ લેવા પડશે. ચોક્કસ. તો આ ભાનુશાળી પરિવાર છે કે જેમણે ડિલિવરી છે આ બહેનની તે અહીં જ કરાવી છે, પરંતુ કહી શકાય કે અહીંયાના જે નોર્મ્સ છે તે પ્રમાણે તમામ ટેસ્ટ છે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ કરાવવા ફરજિયાત છે. તો બીજી તરફ કહી શકાય કે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલની અંદર હાલ થેલેસેમિયાની કીટ અવેલેબલ નથી. કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો મિડડે રિપોર્ટમાં અત્યારે સમય